विषय गणित आज आप प्रकरण 11 बीज गणित भाग 2 જોઈશું। भाग 1 ની અંદર આપણે કેટલીક પેટર્ન ની વાત કરી અને નિયમ કેવી રીતે શોધાય છે એની વાત કરી છે। આ ભાગ ની અંદર આપણે નિયમ ને આગળ કેવી રીતે ઉપયોગ કરીશું અને કેવી રીતે સમીકરણ બનાવીને દાખલા કરીશું એની વાત કરવાની છે। અહીંયા હું સૌથી પહેલા અંકગણિત ના નિયમ ની વાત કરું છું કે જેમાં પહેલા આપણે સરવાળા વિશે જોઈશું। સરવાળાનો એક નિયમ છે અંકગણિત ની અંદર કે જ્યારે સંખ્યાઓનું સ્થાન બદલવામાં આવે છે તો તેના પરિણામમાં કોઈ ફરક પડતો નથી। એટલે કે અહીં બે સંખ્યા લીધી છે મેં 4 અને 3। 4 અને 3 નો સરવાળો એટલે કે વત્તાકાર કરતા આપણને 7 મળે છે। 4 3 બરાબર 7। આ જ સરવાળાને હું ક્રમ બદલી દઉં છું કે પહેલા 4 અને પછી 3 છે તો મેં પહેલા 3 અને પછી 4 નો સરવાળો કર્યો છે એટલે 3 4 બરાબર પણ 7 જવાબ મળે છે। એટલે બંને જે સરવાળા છે એના જવાબમાં કોઈ ફેર પડતો નથી ભલે એના સ્થાન બદલાય છે। એટલે આપણે આને આવી રીતે કહી શકીએ કે 4 3 બરાબર 3 4 છે। 4 3 બરાબર પણ 7, આ લખો તો પણ 7। એટલે જો ક્રમ પહેલા અને બીજો અને બીજો પહેલા બીજાથી પહેલો લખો તો જવાબમાં પરિણામ એટલે કે જવાબમાં ફરક પડતો નથી। આ નિયમને આપણે સરવાળા વિશે ક્રમનો નિયમ કહી શકીએ બરાબર। હવે બીજો એક નિયમ છે ગુણાકાર વિશે ક્રમનો નિયમ। એમાં પણ ક્રમ જળવાઈ રહે છે કે નહીં જો ક્રમ બદલાતા પણ પરિણામમાં કોઈ ફરક પડતો નથી। જો બે કોઈ અંકોનો આપણે ગુણાકાર કરવામાં આવે છે તો એ ગુણાકાર કરતા ક્રમ બદલવામાં આવે તો પણ પરિણામમાં ફરક પડતો નથી। એમાં પણ મેં 4 અને 3 સંખ્યા લીધી છે। 4 અને 3 નો ગુણાકાર કરીએ તો જવાબ આપણને 12 મળે છે। 4 3 12 અને એમાં હું ક્રમ બદલી દઉં છું એટલે કે 3 પહેલાં લખું છું 4 પછી લખું છું 3 6 12 એટલે બંનેના જવાબમાં પરિણામમાં કોઈ ફરક પડતો નથી। આને પણ આપણે આ રીતે કરી શકીએ લખી શકીએ છીએ કે 4 3 3 4 આને આપણે કે ડાબી બાજુ આ જમણી બાજુ બરાબર ડાબી બાજુ બરાબર જમણી બાજુ આવી રીતે કરતા આપણને સમીકરણનો ઉકેલ પણ મળે છે અને સમીકરણ પણ બનશે એની વાત આપણે આગળ કરીશું। પણ આ નિયમ આ શીખવા જરૂરી છે કે ક્રમમાં સરવાળામાં પણ ક્રમ બદલાય તો જવાબમાં ફેર પડતો નથી, ગુણાકારમાં પણ ક્રમ બદલાય તો જવાબમાં ફેર પડતો નથી। હવે આપણે જોઈએ ગુણાકારનું સરવાળા પર વિભાજન બરાબર। ગુણાકાર અને સરવાળા વિશે માહિતી મેળવી હવે એ વિભાજન એટલે કે કૌંસ કરવાથી અને ગુણાકાર સરવાળો કરવાથી શું બદલાય છે જોઈએ। અહીં મેં એક ઉદાહરણ લખ્યું છે એ બી અને સી એ ગુણ્યા એનો આ કૌંસની અંદર બી વત્તા સી સાથે ગુણાકાર છે તો કેવી રીતે થશે? તો એનો બી સાથે ગુણાકાર છે પછી સરવાળો છે અને ફરી એ સાથે એનો સી સાથે ગુણાકાર છે। તો જો એ ગુણ્યા બી વત્તા કરવાનું છે શું સરવાળો અને ગુણાકાર બંને તો પહેલા મેં એ અને બી નો ગુણાકાર કર્યો છે અને વત્તાની નિશાની કરીને બીજા કૌંસની અંદર એ અને સી નો ગુણાકાર છે એટલે એ નો બી સાથે પણ ગુણાકાર છે સી સાથે પણ ગુણાકાર છે। તો અહીંયા એક સંખ્યા લઈને સમજાવ્યું છે મેં એ એટલે 3 બી એટલે 2 અને સી એટલે 5। તો આવી સંખ્યાઓનો જવાબ આપણે કેવી રીતે મેળવીશું? તો 3 નો 2 સાથે ગુણાકાર એટલે 3 2 6 થશે। 3 નો ફરી 5 સાથે પણ ગુણાકાર છે પણ સરવાળા સાથે ગુણાકાર છે બરાબર એટલે આપણે વત્તાની નિશાની 3 × 5 એટલે 15 બરાબર। તો આપણને આનો ઉકેલ મળી જશે 3 2 6 3 5 15 15 ને 6 કેટલા થશે બરાબર। હવે ઉદાહરણ દ્વારા હું તમને આ સમજાવું છું કે તમારે દાખલામાં કેવી રીતે નો ઉપયોગ કરવો। મેં અહીંયા એક રકમ લીધી છે 7 × 38 હવે 7 નો 38 સાથે ગુણાકાર જો આવી રીતે ઘડીઓ બંનેના ઘડીએ તમને આપણે જે 3 નો અને 2 નો તો 3 2 ને 6 લખ્યા 3 નો અને 5 નો તો 3 5 15 તમે ડાયરેક્ટ કરી શકો છો। અહીંયા 7 નો ઘડીઓ તમને આવડે છે પણ 38 મોટી સંખ્યા છે એનો ગુણાકાર એનો ઘડીઓ તમને મોટે આવડશે નહીં તો એનો આપણે સરળ બનાવવા માટે આ નિયમનો આપણે ઉપયોગ કરીશું। તો કેવી રીતે થશે 38 એટલે 30 વત્તા 8 આપણે કહી શકીએ
30 સાથે ગુણાકાર કરીશું 7 ગુણ્યા 30 વત્તા 7 ગુણ્યા 8 7 નો જ 8 સાથે પણ ગુણાકાર મેં કર્યો છે થઈ ગયો 7 ગુણ્યા 30 આ 8 કરી શકે છે 7 તરી 21 અને 0 એટલે આપણે ડાયરેક્ટ કરો સરળતાથી જવાબ મળી રહે છે કે 210 વત્તા 7 8 7 નો 8 તમે મોઢે કરી શકો છો ગુણાકાર 7 8 ને 56 થશે હવે આ જે એકદમ ડાયરેક્ટ ગુણાકારની જગ્યાએ તમે આ પદ્ધતિનો ઉપયોગ કરીને તમે જવાબ મેળવો તમને 210 વત્તા 56 બરાબર 266 ઝડપથી જવાબ મળી જશે તમારે ગુણાકારની આખી પદ્ધતિ કરવાની જરૂર પડશે નહીં આવી રીતે તમારે કોઈ પણ સંખ્યાઓ એના ગુણાકાર કરી અને આ નિયમનો ઉપયોગ કરી અને તમે સરળતાથી જવાબ મેળવી શકો છો હવે આપણે જોઈએ સ્વાધ્યાય 11.2 એનો દાખલો નંબર 1 આપ્યો છે સમબાજુ ત્રિકોણની લંબાઈને L વડે દર્શાવી આ L નો ઉપયોગ કરીને સમબાજુ ત્રિકોણની પરિમિતિ દર્શાવો સમબાજુ એટલે કે ત્રણેય બાજુના માપ સરખા હશે અહીંયા મેં બતાવ્યું છે ત્રિકોણ સમબાજુ ત્રિકોણ કયો છે A B C બરાબર સમબાજુ ત્રિકોણ બતાવ્યો છે એની પરિમિતિ શોધવાની છે એટલે એની પરિમિતિ બરાબર સ્વાધ્યાય 11.3 એ આપણે પુસ્તકમાં જોઈશું એમાં દાખલા નંબર 1 તમારે જાતે કરવાનો છે કે દરેક અંકનો એકથી વધુ ઉપયોગ ન થાય તે રીતે 5 7 અને 8 ના અંકોની ચલ રહિત જુદી જુદી અભિવ્યક્તિ કરો માત્ર સરવાળા બાદબાકી અને ગુણાકારની ક્રિયાનો જ ઉપયોગ કરો તો આ દાખલો તમારે જાતે કરવાનો છે હું તમને દાખલા નંબર 2 બતાવું છું નીચેનામાંથી કઈ અભિવ્યક્તિ માત્ર આંકડાકીય છે આંકડાકીય એટલે માત્ર અને માત્ર આંકડાનો ઉપયોગ થયો છે એમાં એબીસીડીના કોઈ અક્ષર એટલે કે ચલનો ઉપયોગ થયો નથી તો પહેલું તમને આપ્યું છે વાય વત્તા 3 તો એમાં ચલ વાય આપેલો છે 3 એ સંખ્યા છે આંકડો છે બરાબર એટલે એ એમાં આવશે નહીં બીમાં છે 7 ગુણ્યા 20 ઓછા 8 ઝેડ તો આમાં પણ તમે જોઈ શકો છો 7 આંકડો છે 20 પણ આંકડો છે 8 પણ આંકડો છે અને ઝેડ છે એ ચલ સંખ્યા કઈ છે આપણને ખબર નથી એટલે ચલ તરીકે દર્શાવ્યું છે ઝેડ સી છે એમાં 5 12 7 7 અને 2 તો આ તમે સીની રકમ જોશો તો તમને ક્યાંય પણ એબીસીડીના ચલનો કોઈ ઉપયોગ કર્યો નથી તો તમારા માંગેલો જવાબ થશે નીચેનામાંથી કઈ અભિવ્યક્તિ માત્ર આંકડાકીય છે તો એમાં સીનો સમાવેશ થશે ડી એમાં પણ તમને જો 5 એ એકલી સંખ્યા એટલે કે આંકડો જ આપેલો છે તો એમાં પણ માત્ર આંકડાકીય માહિતી જ છે ઈ છે 3x એટલે 3નો ચલ x સાથે ગુણાકાર છે F એમાં 5 ઓછા 5N એમાં પણ ચલ એનનો ઉપયોગ થયો છે G 7 20 5 10 45 અને P એમાં પણ તમે જોઈ શકો છો કે એબીસીડીના અક્ષરનો ચલ તરીકે ઉપયોગ થયો છે એટલે આપણે માંગેલ જવાબમાં C અને D બેનો સમાવેશ થશે હવે દાખલા નંબર 3 છે એમાં હું તમને બોર્ડ ઉપર એક કરીને બતાવું છું કે આમાં આ અભિવ્યક્તિ એટલે કે જે રકમ આપેલી છે એમાં સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર ઓળખી આ અભિવ્યક્તિ શું દર્શાવે છે તે કહેવાનું છે એ આપણે જોઈશું આપણે 3 માં તમને મેં પુસ્તકમાં રકમ વાંચી છે અભિવ્યક્તિ આપી છે એટલે કે z 3 તમને આપેલા છે કઈ ક્રિયા સૂચવે છે તો
એમાં એક ઉમેરવાના છે કે વત્તા કરે સરવાળાની ક્રિયામાં થશે કઈ ક્રિયા દર્શાવે છે તો સરવાળાની અને શું કહેવાય આપણે તો સમજવાનું કે z માં 1 ઉમેરતા જે પરિણામ મળશે તે z - 1 આમાં કઈ પ્રક્રિયા ક્રિયા કઈ થઈ બાદબાકી બરાબર z માંથી 1 બાદ કરવાનું છે એટલે બસ આવું લખવાનું છે તમારે y - 70 કઈ નિશાની આવી સરવાળાની એટલે કઈ ક્રિયા સૂચવે છે y માં 70 ઉમેરવાના છે એટલે સરવાળાની ક્રિયા દર્શાવે છે હવે આમાં પણ સરવાળો છે y - 70 કઈ ક્રિયા થશે આમાં આ અભિવ્યક્તિમાં બાદબાકી સૂચવે છે કે આપણને આ ચલની કિંમત ખબર નથી એમાંથી 70 y માંથી 70 બાદ કરતા એ તમારી ક્રિયા બાદબાકીની બનશે હવે અહીંયા છે 70y તો આ વત્તાકાર કે ઓછાકારની નિશાની નથી આ જે વચ્ચે કોઈ નિશાની નથી કરી અને આપણે ગુણાકાર સમજીશું એટલે y નો 70 સાથે ગુણાકાર થશે એટલે ગુણાકારની ક્રિયા તમારે યાદ રાખવી પડશે 70y એટલે 70 ગુણ્યા y એટલે ગુણાકારની ક્રિયા થશે બરાબર y છેદમાં 70 એટલે છેદ છે એટલે ભાગાકાર કહેવાશે શું કહેવાશે y ભાગ્યા 70 આવું આપણે કહીએ છીએ ને એ ભાગાકારની ક્રિયા બનશે આમાં કઈ ક્રિયા બનશે ભાગાકાર છેદમાં હશે તો તમારે ભાગા y ને 70 વડે ભાગવાના છે 5z કઈ ક્રિયા બનશે આવી રીતે ગુણાકારની ક્રિયા 5 નો z સાથે ગુણાકાર કરવાનો છે બરાબર હવે અહીંયા જોઈએ c માં આપ્યું છે 2y 70 એટલે આમાં તમે જો ગુણાકાર પણ છે અને વત્તાકાર પણ છે ગુણાકાર અને સરવાળો બંને થશે ગુણાકાર અને સરવાળાની બંનેની ક્રિયા થશે બંને ક્રિયા આમાં થશે કે 2y એટલે 2 ગુણ્યા y વત્તા એની સાથે સરવાળો હવે આમાં પણ એમ છે 2y નો ગુણાકાર છે અને બાદબાકી પણ તો છે આમાં કઈ ક્રિયા થશે ગુણાકાર અને બાદબાકી આ નાની નાની વસ્તુ તમે સમજી લેશો તો તમને આગળ દાખલા કરવામાં સરળતા રહેશે બરાબર સમજાઈ ગયું z વત્તા 1 એટલે સરવાળો થશે z ઓછા 1 એટલે બાદબાકી y વત્તા 70 એટલે સરવાળો y ઓછા 70 એટલે બાદબાકી એવી જ રીતે કોઈ પણ રકમનો ચલ સાથે આ રીતે લખેલું હશે તો એ ગુણાકાર કહેવાશે આ રીતે લખેલું હશે તો ભાગાકાર કહેવાશે અને આવી રીતે લખેલું હશે એ તો પહેલા ગુણાકાર છે પછી સરવાળો છે પહેલા ગુણાકાર છે પછી બાદબાકી છે બરાબર આ અભિવ્યક્તિ થઈ અને એની સમજૂતી આવી રીતે થશે હવે સ્વાધ્યાય 11.3 નો દાખલો નંબર 4 જોઈએ નીચેના દરેકની અભિવ્યક્તિ આપો બરાબર અભિવ્યક્તિ એટલે આને સમીકરણ સ્વરૂપમાં આપણે લખવાનું છે 7 ને p માં ઉમેરતા બરાબર આપણે આગળ જોઈ ગયું એ રીતે 7 ને p માં ઉમેરવાના છે 7 ને એટલે 7 ઉમેરવાના છે એટલે વત્તા p બરાબર 7 વત્તા p એ અભિવ્યક્તિ કહેવાશે અભિવ્યક્તિ એટલે મેં શું લખ્યું 7 વત્તા p 7 ને p માંથી બાદ કરતા 7 એને p માંથી બાદ કરવાના છે p માંથી બાદ કરવાના 7 ને p માંથી બાદ કરવાના છે p ઓછા 7 p ને 7 વડે ગુણવાના છે p ને 7 વડે ગુણવાના છે p ગુણ્યા 7 એટલે આપણે એને 7p લખાશે p ને 7 વડે ભાગતા p છેદમાં 7 7 ને માઈનસ m માંથી બાદ કરવાના છે માઈનસ m માંથી એટલે માઈનસ m પહેલા લખવાના m માંથી બાદ કરવાના છે 7 માઈનસ p ને 5 વડે ગુણતા તો માઈનસ p એનો ગુણાકાર 5 સાથે એટલે આપણે આને માઈનસ 5p લખાશે બરાબર માઈનસ p ને 5 વડે ભાગતા માઈનસ p એને 5 વડે ભાગવાના છે p ને માઈનસ 5 વડે ગુણતા p એને માઈનસ 5 વડે ગુણવાના છે બરાબર આ રીતે એને રકમ મળશે સ્વાધ્યાય 11.4 દાખલા નંબર 1 આ દાખલાની અંદર આપણે જે અભિવ્યક્તિ આગળ જે શીખ્યા છે 11.3 ની અંદર એ બધાનો જ ઉપયોગ આવી જશે હાલની ઉંમર તમને આપી છે 5 વર્ષ થવાની બરાબર તો તમને અહીંયા પહેલું કીધું છે કે 5 વર્ષ પછી તેની ઉંમર કેટલી હશે કોની એટલે તેની એટલે કે સરિતાની બરાબર અત્યારે
ઉપરથી 6 ગણો એટલે 12 ગુણ્યા 6 બરાબર તો આપણે સરિતાના દાદા તેનાથી 6 ગણી ઉંમરના છે 6 ગણી એટલે 6 ગુણ્યા 12 વર્ષ એટલે દાદાની ઉંમર કેટલી મળી 6y વર્ષ એટલે જે એ જેટલા વર્ષની હશે એનો 6 સાથે ગુણાકાર કરવાથી તમને દાદાની ઉંમર ખબર પડશે હવે તમને કીધું છે દાદાજી કરતા દાદીમાં 2 વર્ષ નાના છે દાદા એ કેટલી ઉંમર છે એના કરતા 2 વર્ષ ઓછી દાદીમાની ઉંમર છે તો દાદીમાની ઉંમર શોધો હવે આમાં આપણે કોનો ઉપયોગ કરીશું સરિતાની ઉંમર બરાબર આપણે ખબર છે દાદાજીની ઉંમર આપણે કોનાથી શોધી સરિતાની ઉંમરથી શોધી છે કે 6y વર્ષ એ કોની ઉંમર મળી છે આપણે દાદાની ઉંમર બરાબર દાદાની ઉંમર 6y વર્ષ છે આપણે આગળ શોધી છે દાદાજીની ઉંમર કેટલી છે 6y વર્ષ દાદી માઇનાથી 2 વર્ષ નાના છે કોણ છે દાદી માં તો નાના છે એટલે એમાંથી બાદ કરી દઈશું જેટલા વર્ષ હશે એમાંથી બાદ કરી દઈશું એટલે આપણને શું મળશે દાદાજીની ઉંમર ઓછા 2 આપણી ઉંમર દાદી માની ઉંમર ખબર પડી હવે છે સરિતાના પિતાની ઉંમર સરિતાની ઉંમરના 3 ગણાથી 5 વર્ષ વધારે છે તો કોની સુધી પિતાની ઉંમર કેટલી હશે સરિતાના પિતાની ઉંમર સરિતાની ઉંમરના 3 ગણાથી વધારે છે આપણે આગળ સરિતાની ઉંમર સુધી છે 5 વર્ષ y વત્તા 5 વર્ષ બરાબર એ પિતાની ઉંમર સરિતાની ઉંમરના 3 ગણાથી 5 વર્ષ વધારે છે કોની સુધી પિતાની ઉંમર સુધી છે સરિતાની ઉંમર આપણને ખબર છે સરિતાની ઉંમર કેટલી છે y જોઈએ આ દાખલો આપણે સરિતાની ઉંમર આપણે ધારી લેવાની છે સરિતાની ઉંમર છે y વર્ષ સરિતાના પિતાની ઉંમર સરિતાની ઉંમરના 3 ગણા તો સરિતાની ઉંમરના 3 ગણા કેટલા થશે સરિતાની ઉંમરના 3 ગણા એટલે શું થશે સરિતાની ઉંમર કેટલી છે y વર્ષ 3 ગણ્યા ગુણ્યા એટલે 3 ગુણ્યા y એટલે 3y થશે બરાબર 3 ગણાથી 5 વર્ષ વધારે છે તો 5 વર્ષ વધારે એટલે શું થશે 3y 3 ગણાય કરવાના છે અને વત્તા 5 વધારે બરાબર 5 વર્ષ વધારે છે આ આપણે સૂત્ર પ્રમાણે બના જે આપ્યું છે એના પ્રમાણે બનાવ્યું પિતાની ઉંમર કેટલી સરિતાની ઉંમરના 3 ગણા એટલે 3y એનાથી 5 વર્ષ વધારે એટલે 3y વત્તા 5 એટલે પિતાની ઉંમર આપણને કેટલી મળી પિતાની ઉંમર બરાબર 3y વત્તા 5 વર્ષ હશે બરાબર આ જે પ્રમાણે લખેલું આપ્યું હતું એ પ્રમાણે આપણે અભિવ્યક્તિ કરીને આ જવાબ મેળવ્યા છે તો તમારે પણ આ રીતે નોટમાં લખીને પૂરો દાખલો કરો હવે જો 11.5 શરૂ કરતા પહેલા થોડી નોંધ છે સમજી લેવી જરૂરી છે તો જ આપણને 11.5 ના દાખલા આવડશે અહીંયા એક સમીકરણ શબ્દ વાપર્યો છે કે સમીકરણ શું છે એના વિશે થોડી સમજૂતી આપી છે કે સમીકરણની બંને બાજુઓ વચ્ચે સરખાપણાનું ચિહ્ન એટલે કે બરાબરનું ચિહ્ન હોય છે સમીકરણ ડાબી બાજુ એટલે કે ડાબા અને જમણી બાજુ એટલે કે જવાબની કિંમત સરખી દર્શાવે છે એટલે આવી રીતે ડાબા ડાબી બાજુ બરાબર જમણી બાજુ કિંમત સરખી હોય તો આ રીતે આપણે સમીકરણ મેળવીએ અને જો કિંમત સરખી ના હોય તો સમીકરણ બનતું નથી એટલે કે અસમતા નાનું કે મોટું દર્શાવે તો એ અસમતા દર્શાવે છે એટલે કે સમીકરણ કહેવાય નહીં એના જ આધારે તમને સ્વાધ્યાય 11.5 એનો દાખલો નંબર 1 આપ્યો છે કે સમીકરણ છે કે નહીં એ તમારે લખવાનું છે અને કેમ નથી એ આપણે દર્શાવ્યું કે અસમતા દર્શાવે એટલે બરાબરનું ચિહ્ન ના હોય તો એ સમીકરણ બનતું નથી તમને મેં એક લખ્યું છે કે 17 બરાબર x વત્તા 7 તો વચ્ચે તમને બરાબરનું ચિહ્ન આપ્યું જેનો મતલબ કે જે પણ સંખ્યા મળશે આપણને x એટલે ખબર નથી તમને આવી દેવા હોય કે 4 બરાબર 2 ગુણ્યા 2 તો 4 ખબર છે 2 2 4 આ બંને વચ્ચે બરાબર બરાબરનું ચિહ્ન છે ભલે રકમ અલગ લખી છે પણ 2
વત્તા એટલે બરાબર નું ચિહ્ન છે. હવે અહીંયા બી માં બીજો દાખલો એવો લખ્યો છે, મેં સમીકરણ લખ્યું છે t - 7 પર આ જે ચિહ્ન કર્યું છે અને 5 કર્યું છે, આનો અર્થ થાય છે કે આ જે પણ સંખ્યા છે એ 5 કરતા મોટી હશે, એમાં કોઈ બરાબર નું ચિહ્ન આપ્યું નથી, બરાબર નું ચિહ્ન નથી, અસમતા દર્શાવે છે, એટલે કે નાનું કે મોટી સંખ્યા દર્શાવે છે, તો એ સમીકરણ બનતું નથી. તો આપણે જવાબમાં લખશું કે ના, સમીકરણ નથી. આ જે વિધાન આપ્યું છે એ સમીકરણ બનતું નથી. હવે તમે એ જોઈ શકશો કે 7 - 1 = 5, તમે કહી શકશો આ રકમ વાંચીને કે આ સમીકરણ બને છે કે નથી બનતું. તો હા, બરાબર નું ચિહ્ન છે તો સમીકરણ છે. આમાં પણ તમે જો 20 - 5 હોય તો એ પણ શું બને છે, સમીકરણ બને છે, સમીકરણ છે, આ એનો જવાબ છે. હવે અહીંયા તમે જો 3³/2 એ નાના છે, આ ચિહ્ન મેં આ બાજુ કર્યું છે, 5 બાજુ કર્યું છે, એનો મતલબ થાય કે આ જે પણ સંખ્યા છે એનાથી 5 મોટા છે, બરાબર નો ઉલ્લેખ નથી, નાના કે મોટાની નિશાની દર્શાવે છે, તો આ સમીકરણ બનતું નથી. તો આપણે એ લખવાનું કે સમીકરણ નથી. તો આવી જ રીતે જે બાકીના વિધાનો દાખલા નંબર 1 ની અંદર આપ્યા છે એ તમારે સમીકરણ છે કે નથી અને કેમ નથી એ લખીને પૂરું કરવાનું રહેશે. અહીંયા મેં હા લખી છે કેમ કે બરાબર નું ચિહ્ન છે એટલા માટે આ સમીકરણ છે, આ સમતા દર્શાવતું નથી, બરાબર નું ચિહ્ન નથી એટલા માટે આ સમીકરણ બદલાતું નથી, એવી રીતે બાકીના દાખલા તમારે જાતે પૂરા કરવાના છે. હવે જોઈએ 7/11.5 માં દાખલા નંબર 3 છે, એમાં એક રકમ આપી છે એ 5m = 60. હવે તમારે કૌંસના જે આંકડા છે એનો ઉપયોગ કરીને m ની જગ્યાએ રકમ લખવાની છે, એટલે આ જે ડાબી બાજુ બને છે અને આ જમણી બાજુ બને છે, બરાબર ને, આ સમીકરણ સંતોષાય છે કે નહીં, એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ છે કે નહીં એ આપણે શોધવાનું છે, બરાબર. તો અહીંયા m બરાબર પહેલા તમારે લેવાના છે 10, હા, તો જ્યાં પણ m ની સંખ્યા છે ત્યાં હું લખીશ 10. આ સમીકરણ છે 5m = 60. 5m = 5×m, m એટલે કેટલા લખીશું 10, 5×10 એટલે 50 = 60. તમે જોઈ શકો છો કે 50 = 60, તો આ બંને ડાબી બાજુ બરાબર જમણી બાજુ દેખાય છે નથી, તો આપણે ડાબા બરાબર જમણા નથી, બરાબર, સમીકરણ સંતોષાતું નથી. હવે આપણે m બરાબર કઈ રકમ લખીશું, 5, તો એ જ રકમ તો એ જ છે 5m = 60, m ની જગ્યાએ આપણે કેટલા લખીશું 5 = 60, 5/25 × 25 અને બરાબર 60. તો અહીંયા જો ડાબા બરાબર જમણા બંને બાજુ સરખી રકમ થઈ છે, અહીંયા 25 છે અહીંયા 60 છે, તો આ પણ ડાબા બરાબર જમણા નથી થતું, બરાબર. એવી જ રીતે હવે લેશું 12m = 12 લખીએ, સમીકરણ તો 5m = 60 છે, 5×m = 12, 60 × 12 = 5, આપણને ખબર છે 60 મળશે. તમે એ જોઈ શકો છો કે ડાબા 12 = જમણા છે કે નહીં, તો હા, ડાબી બાજુ બરાબર જમણી બાજુ છે. તો આ 5m = 60 એમાં કઈ સંખ્યા, એમ ની જગ્યાએ કઈ સંખ્યા લખીશું 12 લખવાથી 5 ને 12 સાથે ગુણાકાર કરવાથી આપણને 60 જવાબ મળે છે. હવે આ એક છેલ્લું છે, જોઈ લઈએ, m = 15 લખીએ, સમીકરણ છે 5m = 60, m નો 15 સાથે ગુણાકાર કરતા 15×5 = 75, તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ 60 છે. તો તમે જોઈ શકો છો કે બંને રકમ અલગ અલગ છે, ડાબા બરાબર જમણા નથી, સમીકરણ સંતોષાતું નથી. તમને આ રીતે વિકલ્પ આપ્યો હોય 5m = 60, તો આમાંથી જવાબ એનો સાચો m ની અજ્ઞાત સંખ્યા છે, સાચી કઈ સંખ્યા હશે 10, 5, 12 કે 15, તો તમે આવી રીતે m ની જગ્યાએ અલગ અલગ સંખ્યા મૂકીને ડાબી
સાચો જવાબ મળશે. આ 10 નથી, 5 નથી, 15 નથી. ક્યારે ડાબી બાજુ બરાબર જમા થાય છે એમ બરાબર 12 લઈએ તો જે સાચું સમીકરણ બને છે. તો આપણે આ રીતે ઉકેલીનો શોધી શકીએ છીએ. દાખલા નંબર 3 નો મેં 1 કરાવ્યો છે, બાકીના જે પણ દાખલા છે તમારે જાતે સંખ્યા મૂકી અને પૂરા કરવાના રહેશે. તો હવે આપણે આ